નમસ્કાર એનએસ ગુજરાતના કેરળની આ ખાસ રજૂઆતમાં હું લઈ આપનું સ્વાગત કરું છું. કેરળમાં 9 દિવસથી ભારે વરસાદ અને પૂરના કારણે 324 લોકોના મોત થયા છે. સેનાની સાથે એનડીઆરએફની ટીમો રાહત કાર્યમાં લાગેલી છે. આશરે 2,23,000 લોકોને 1,500 રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવ્યા છે. કેરળમાં 9 દિવસથી ભારે વરસાદ અને પૂરના કારણે 324 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન અને પૂરમાં ગુરુવારે 106 લોકોએ જીવ ગુમાવ્યા. સેનાની સાથે એનડીઆરએફની ટીમો રાહત કાર્યમાં લાગેલી છે ત્યારે આશરે 2,23,000 લોકોને 1,500 રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પરિસ્થિતિનો સર્વે કરવા માટે કોચી પહોંચ્યા હતા ત્યારે મુખ્યમંત્રી વિજયને ટ્વિટર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ બેંક ખાતા નંબર શેર કરીને લોકોને મદદની અપીલ કરી હતી. ત્યારે પંજાબ અને દિલ્હી સરકારે 10-10 કરોડ રૂપિયાની મદદ કરવાનું એલાન કર્યું. ભયંકર આપત્તિ વચ્ચે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ઊભી થઈ ગઈ હતી ત્યારે વાહન વ્યવહાર ઠપ થવાને કારણે મોટાભાગના પેટ્રોલ પંપ બંધ પડ્યા છે. ઘણા વિસ્તારોમાં પીવાના પાણીનું ભારે સંકટ ઊભું થયું છે. રેલવેએ રાજ્યમાં પીવાના પાણીથી ભરેલા ટેન્કરો રવાના કર્યા છે તો બીજી બાજુ કર્ણાટક કેરળ વચ્ચે ચાલતી 17 ટ્રેનો રદ કરવામાં આવી છે. શુક્રવારે નૌસેનાના હેલિકોપ્ટરથી એક ગર્ભવતીને એરલિફ્ટ કરવામાં આવી હતી. સેનાની હોસ્પિટલમાં મહિલાની ડિલિવરી કરવામાં આવી હતી. વરુણ ધવન, અનુષ્કા શર્મા અને અભિષેક બચ્ચન સહિત તમામ બોલિવૂડ એક્ટર્સે હેલ્પલાઇન નંબર શેર કર્યા છે. તે ઉપરાંત લોકોને મદદ માટે આગળ આવવા જણાવ્યું છે. વિદેશોમાં રહેતા લોકોને પૂરમાં ફસાયેલા પરિવારજનોની ચિંતા સતાવી રહી છે. તેઓ ટીવી ચેનલ અને સોશિયલ મીડિયા દ્વારા મદદ માટે વિનંતી કરી રહ્યા છે. હવામાન વિભાગે રવિવાર સુધી કેરળમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. રાજ્યના 14 માંથી 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાસરગોડા, ઇડુકી, અલાપુઝા, થ્રીસુર, એર્નાકુલમ જિલ્લામાં પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. પેરિયાર નદીમાં પૂરથી કોચી એરપોર્ટ સહિત શહેરના મોટા ભાગના વિસ્તારો ડૂબી ગયા છે. આ એરપોર્ટ 26 ઓગસ્ટ સુધી બંધ રહેશે. વરસાદના કારણે ઇડુકી, મલ્લાપુરમ અને કન્નૂર જિલ્લાઓમાં ઘણી જગ્યાઓએ ભૂસ્ખલન થયા છે. ગૃહમંત્રી રાજનાથસિંહ પણ ગત દિવસોમાં કેરળના પૂર પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ મુશ્કેલીની પરિસ્થિતિમાં કેરળના લોકોની પૂરતી મદદ કરશે. કેન્દ્ર તરફથી તેમણે 100 કરોડની મદદનું પણ એલાન કર્યું છે. જો કે મુખ્યમંત્રી પી વિજયને સરકાર પાસે 8,316 કરોડના રાહત પેકેજની માંગ પણ કરી છે. ભારતમાં ચોમાસાની શરૂઆત જૂન મહિનામાં થાય છે. જો કે કેરળમાં છેલ્લા 24 કલાકમાં મોતનો આંકડો વધ્યો છે. બચાવ કર્મીઓ પણ ભારે વરસાદને કારણે લોકોને સલામત સ્થળે ખસેડવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,00,000થી વધારે લોકોને તેમના ઘર છોડી કેમ્પોમાં આશરો લેવો પડ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળ આવી પહોંચ્યા હતા અને તેમણે પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી અને ત્યારબાદ તેમણે પૂરની સ્થિતિને જોવા માટે એરિયલ સર્વે કર્યો હતો. વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન રાહત ભંડોળમાંથી કેરળના પૂરમાં ભોગ બનેલા લોકોના પરિવારજનોને 2,00,000 રૂપિયા તથા ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર કેરળને પૂર રાહત માટે 500 કરોડ રૂપિયાની સહાય આપશે. ત્યારે કેરળ સરકારના કહેવા પ્રમાણે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં મોટા ભાગના લોકો દબાઈને મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં હજી પણ વધારે વરસાદ પડવાની સંભાવના છે અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળનું મુખ્ય એરપોર્ટ 26 ઓગસ્ટ સુધી જ્યારે બંધ રહેશે ત્યારે છેલ્લા 9 દિવસથી ચાલી રહેલા બચાવ અભિયાનમાં હાલ એનડીઆરએફની કુલ 51 ટીમો કાર્યરત છે. બીજી તરફ ભારતીય સેના પણ આ બચાવ અભિયાનમાં જોડાઈ છે. આર્મીની કુલ 10 ટીમો બચાવ અભિયાનમાં યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. લોકોને ભોજનની સાથે સાથે લાઈફ જેકેટ, દવાઓ અને અન્ય સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. પૂરમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી બચાવવામાં આવી રહ્યા છે. જ્યારે અનેક વિસ્તારોમાં હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવી રહ્યા છે. 300થી વધારે બોટ્સ દ્વારા સતત 24 કલાક રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. કેરળમાં
સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો આ પૂરમાં ઓછામાં ઓછા 324 લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓના કહેવા મુજબ આવું પૂર છેલ્લા 100 વર્ષમાં જોવા મળ્યું નથી. હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.